वेलकम टू टैक्स क्लिनिक मित्रों। टैक्स क्लिनिक सीरीज में आपणे टैक्स अने इन्वेस्टमेंट ना विविध मुद्दाओं की चर्चा करीए छीए एडवोकेट नितेश भाई जैन पासे थी अने मार्गदर्शन मेळवीए छीए। आपनुं स्वागत छे एडवोकेट नितेश भाई। आप पण अमारी साथे जोड़ाई शको छो, फोन करीने आप आपनी समस्या जणावी टेक्सेशन ने बाबतनुं मार्गदर्शन मेळवी शको छो। दरेक व्यक्तिनी एवी इच्छा होय छे के ते पोताना नाणानुं योग्य रीते रोकाण करे के जेथी तेने ओछामां ओछो टैक्स भरवो पड़े। અને મિત્રો, આવકવેરાના કાયદાની કલમોનું યોગ્ય જ્ઞાન મેળવીને, પૂરતી માહિતી મેળવીને આપ આપના નાણાંનું એવી રીતે રોકાણ કરી શકો છો કે જેથી તમારે ઓછામાં ઓછો ટેક્સ ભરવાનો થાય। તો આજના એપિસોડમાં આપણે આ વિશે વધુ માહિતી મેળવીશું। એડવોકેટ નિતેશભાઈ, સૌથી પહેલાં તો એ જણાવો કે આવકવેરાના કાયદા હેઠળ કર કપાતની શું જોગવાઈઓ છે? આવકવેરાના કાયદા હેઠળ જે આપણી જે ઇન્કમ હોય એમાં વિવિધ ઇન્વેસ્ટમેન્ટો અને જે ખર્ચા છે એ કર કપાત તરીકે માન્ય કરવામાં આવે છે। જેથી અમુક પ્લાનિંગ આપ કરો ઇન્વેસ્ટમેન્ટનું તથા ખર્ચાનું, તો આપ શ્રી આવકવેરાની જે આપણી ગ્રોસ ઇન્કમ છે તેમાંથી બાદ મેળવી શકો છો। સેક્શન 80C થી 80U હેઠળ આવકવેરાના કાયદામાં ઘણી એવી જોગવાઈઓ કરવામાં આવી છે કે જે આપણી ગ્રોસ ઇન્કમમાંથી ડિડક્શન કરવામાં આવે, અને જે સેક્શન 10 છે એની અંદર જે પણ કોઈ ઇન્કમ થાય એ બિલકુલ ટેક્સ ફ્રી છે। જો કરદાતા એનું વિવિધ અધ્યયન કરે અને એનું પાલન કરે તો એ પોતાનો ઘણો એવો ટેક્સ બચાવી શકાય છે। એક પ્રશ્ન એવો છે કે નિયત બચતો અને રોકાણો સંબંધી 1 લાખ રૂપિયા સુધીની કર કપાત માટે શું જોગવાઈઓ છે, દર્શકો જાણવા માંગે છે। જરૂરથી કે અંડર 80C માં આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ 1 લાખની મર્યાદામાં આપણે બાદ મળે। એક નાના ઉદાહરણ દ્વારા આપને હું સમજાવીશ કે કોઈ વ્યક્તિની 3 લાખ રૂપિયાની ઇન્કમ છે, ગ્રોસ જે ઇન્કમ છે 3 લાખ રૂપિયાની હોય, તો એને 2 લાખ રૂપિયાનું બેઝિક ડિડક્શન આપવામાં આવે છે। અને ત્યારબાદ જો એ 1 લાખ રૂપિયાનું જે એટીસીમાં માન્ય રોકાણો છે જેની આપણે વિગતે ચર્ચા કરીશું એમાં રોકાણ કરે તો 1 લાખ રૂપિયાનું વધારે એને એ જે છે લિમિટ્સ મળશે, એટલે લગભગ 3 લાખ રૂપિયા સુધી એને કોઈ પણ ટેક્સ ભરવાનો આવશે નહીં। આમ જે એટીસીના જે માન્ય રોકાણો છે એ રોકાણો તથા અમુક સેક્શન જે 80D થી 80U ની જે સેક્શન્સ છે એ અધરવાઇઝ એના એક્સ્ટ્રા જે ડિડક્શન્સ મળશે, આમ લગભગ આપની જે ઇન્કમ હોય એનું જો વિવિધ પ્રાયોજન કરો તો મારા હિસાબે તો કોઈ કર ભરવાનો આવે જ નહીં। તો શું રોકાણ કરદાતાની કરપાત્ર ઇન્કમ ટેક્સેબલ ઇન્કમમાંથી થયેલું હોવું જોઈએ? ના, એવું જરૂરી નથી। આ એક આપણે મિસ બહુ સમજવું જરૂરી છે કે કરદાતાની જે ઇન્કમ હોય એ જે ટેક્સેબલ ઇન્કમ છે યા ગ્રોસ ઇન્કમ છે એમાંથી જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય 1 લાખ રૂપિયાનું તો જ આપને બાદ મળે એવી માન્યતા છે, પરંતુ એ નથી। આપ કોઈ પણ લોન અથવા બક્ષિસ મેળવીને પણ એ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો અને આપ બાદ મેળવી શકો છો। એક ઉદાહરણ દ્વારા હું આપને સમજાવીશ કે કોઈક વ્યક્તિની 3 લાખ રૂપિયાની ઇન્કમ છે અને 3 લાખ રૂપિયાનો એ ખર્ચ કરી નાખે છે, એના માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોઈ એના જોડે ઇન્કમ નથી, છતાં પણ કોઈ વ્યક્તિ જોડેથી એ લોન લે, ભલે રિલેટિવ હોય યા કોઈ એના મિત્ર સંબંધી હોય, તો એના જોડેથી લોન લઈ અને ઇન્વેસ્ટમેન્ટ કરે તો પણ એ એટીસી હેઠળ બાદ મળે। અને જે એટીસી હેઠળ કોઈ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, આપની જોડે પૂરતા મીન્સ જે ઇન્કમ છે ના બચે, તો આપ કોઈના જોડે બક્ષિસ અથવા ગિફ્ટ લઈને પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને ડિડક્શનનો લાભ મેળવી શકો। મિત્રો, આપનો કોઈ પ્રશ્ન હોય તો પણ એડવોકેટ નીતિશભાઈને પૂછીને માર્ગદર્શન મેળવી શકો છો। એડવોકેટ નીતિશભાઈ, એટીસીનો લાભ 5 લાખ રૂપિયાથી વધારે ઇન્કમ હોય તો પણ મળે? હા, એમાં કોઈ એવી બાધ્ય નથી કે આપની ઇન્કમ ટેક્સની જે લિમિટ છે એ કરતા વધારે ઇન્કમ હોય તો તમને એટીસીનો લાભ ના મળે। જરૂરથી 5 લાખ રૂપિયા ઉપર પણ ઇન્કમ હોય યા 5 લાખ સુધી પણ કોઈ પણ ઇન્કમ હોય તો એટીસીની જો 1 લાખની આપને કર કપાત મળે છે એ જરૂરથી મળશે, એમાં કોઈ આપની ઇન્કમ બાદ નથી આવવાની। દર્શકોને એ જણાવશો કે એટીસી હેઠળના માન્ય રોકાણો કયા ગણાય છે? જરૂરથી આપ સૌને મિસ ધ્યાનમાં જ છે કે એટીસી હેઠળ આપણા આવકવેરાના કાયદામાં માન્ય રોકાણોનું એક લિસ્ટ આપવામાં આવ્યું છે। ઘણી સારી મિસ એવી ઇન્વેસ્ટમેન્ટ છે કે જેના દ્વારા એટીસીનો આપ લાભ મેળવી શકો છો, મુખ્યત્વે એલઆઈસીનું પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર જે આપનું જે ઇન્કમ થાય છે એ। અન્ય માન્ય રોકાણો વિશે જાણીએ, પહેલા એક દર્શક સાથે વાત કરીએ। ટેક્સ ક્લિનિકમાં સ્વાગત છે ભાઈ, અમે હું જુનાગઢથી બોલું છું, ચંદ્રકાંતભાઈ। ચંદ્રકાંતભાઈ, આપનો પ્રશ્ન જણાવશો ભાઈ? મારે એવું છે કે હું અત્યારે 72 યર્સ નો છું, મારા નામની પેટી હાલે છે બરાબર, હવે હું એમાંથી રાજીનામું આપીને નિવૃત્ત કરવા માંગુ, મારે શું વિધિ કરવી પડે? એમનો બહુ સરસ પ્રશ્ન છે કે 72 યર્સ ના છે, એમને બિઝનેસ માંથી રિટાયરમેન્ટ લેવું છે, તો એ જે આખો બિઝનેસ એમના હેરિટેજ જે સન હોય યા ડોટર હોય
અથવા કોઈ બ્રધર હોય એના નામે એ ટ્રાન્સફર કરી શકે છે. તો આખી એની પ્રોસેસ છે આવકવેરાના કાયદામાં કે આપણે જે પ્રોફિટ લોસ કવર કરી અને જે બેલેન્સ શીટ છેલ્લી આપણી બને, આપે જ્યારે એનું હસ્તાંતર કરવું હોય ત્યાર સુધી બેલેન્સ શીટ આપ આપના મીન્સ જે હેરિટેજ હોય બ્રધર અથવા આપનો સન એમાં એ ટ્રાન્સફર કરી શકો છો. અને આપણો પાન નંબર જે છે એ પાન નંબરની અંદર યા જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું છે ત્યાર સુધીની, જ્યાં સુધી આપ રિટાયરમેન્ટ લો છો ત્યાં સુધીની ઇન્કમ આપની ગણાશે, અને હસ્તાંતર થયેથી એ આખી મીન્સ પેઢીની ઇન્કમ આપના હેરિટેજ બ્રધર અથવા સન યા ફીર આપ જેને પણ આપના ભાગીદારને જે હેન્ડઓવર કરવા માંગતા હો એની એ બેલેન્સ શીટ થઈ જશે. અને આપ એનો મીન્સ જે હવેની જે ઇન્કમ થશે ત્યારબાદની એના ઉપર ટેક્સ ભરવાની લાયબિલિટી આપના હેરિટેજની આવશે, પાર્ટનર્સ સન અથવા બ્રધરની આવશે. ટેક્સ ક્લિનિકમાં અન્ય કેટલાક દર્શકો વાત કરવા ઈચ્છે છે. હેલો, વેલકમ, આપનું નામ? મારું નામ માકડીયાભાઈ, રાજુભાઈ માકડીયા. હાજી રાજુભાઈ, ક્યાંથી બોલો છો આપ? કયા ગામથી બોલો છો? તાળાથી બોલું છું. શું પ્રશ્ન છે? મારો પ્રશ્ન એ છે, તાળા ગેરથી બોલું છું. હાજી બોલો. મારો પ્રશ્ન એ છે કે હું અત્યારે નિવૃત્ત થયો છું, હું અત્યારે રિટાયરમેન્ટ થયો છું, તો ગ્રેચ્યુટી અને મને મળેલી રકમ કેટલી રીતે બાદ મળે? રિટાયર થનારા ઘણા મિત્રો અને પેન્શનર્સને આ ઉપયોગી થશે કે ગ્રેચ્યુટી અને રિટાયરમેન્ટ બાદ મળવાપાત્ર જે રકમ છે એ કેટલી બાદ મળે? જરૂરથી આપની જે ઇન્કમ છે ગ્રેચ્યુટીની અને પેન્શનની એના ઉપર કોઈ ટેક્સેબલની ટેક્સની લાયબિલિટી આવતી નથી, અને એ આપણે ટેક્સ ફ્રી છે, તેના ઉપર કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં. અધરવાઇઝ આપની જે ઉંમર જે હિસાબે 2.5 લાખ રૂપિયા સુધી તો આપણે એક્ઝેમ્પશન મળશે જ, ત્યારબાદ પણ અમુક જે ઇન્કમો છે ગ્રેજ્યુએટી પેન્શન એના ઉપર કોઈ ટેક્સ નહીં. તો વિવિધ અધ્યયન કરીને જો આપ કોઈ કન્સલ્ટન્ટની સલાહ લો તો આપને જરૂરથી બતાવશે કે કેટલા ઉપર આપણે ટેક્સ ભરવો પડશે. બેઝિકલી જે ગ્રેજ્યુએટી પેન્શનની ઇન્કમ છે સામાન્ય ધોરણે ઉપર, એના ઉપર કોઈ ટેક્સ લાગતો નથી. એડવોકેટ નીતિશભાઈ, આપણે કલમ 80C હેઠળ માન્ય ગણાતા ઇન્વેસ્ટમેન્ટ વિશે ચર્ચા કરી રહ્યા હતા, તો એ વિશે વધારે માહિતી આપશો? જરૂરથી. જે મીન્સ 80Cના જે માન્ય રોકાણ છે એ ખરેખર વર્ષ દરમિયાન કોઈને ધ્યાનમાં રહેતું નથી, બાદ 31 માર્ચ આવેથી એના ધાંધિયા કરી છે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. પરંતુ જો શરૂઆતથી જ પોતાની ઇન્કમનું વ્યવસ્થિત પ્લાનિંગ કરે તો કદાચ એ ઘણો ઘણો ટેક્સ બચાવી શકે છે. એક સરસ એક્ઝામ્પલ આપીશ, જે આપના સન્સ છે યા ડોટર્સ છે એની જે ટ્યુશન ફી છે, સ્કૂલ ફી છે, એ સ્કૂલ ફી પણ 1 લાખ રૂપિયા સુધી બાદ મળે છે. તો જો આપ એની રિસિપ્ટો અને વ્યવસ્થિત એના જે ડોક્યુમેન્ટ છે એ રાખો તો એનો પણ ATCમાં લાભ લઈ શકો છો. મિત્રો, સ્કૂલ ફી પણ ATC હેઠળ 1 લાખ રૂપિયાની મર્યાદામાં બાદ મળે છે. એક દર્શક સાથે વાત કરીએ. હેલો. હેલો, હાજી, શું નામ છે આપનું? કેશુભાઈ ઓડેદરા. કેશુભાઈ, ક્યાંથી બોલો છો? રાણાવાવથી. રાણાવાવથી કેશુભાઈ વાત કરે છે, શું પ્રશ્ન છે આપનો? સર, મારો જે બિઝનેસ છે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી. હાજી. અચ્છા, મારો સન છે લંડન ની અંદર, બ્રિટિશ પાસપોર્ટ ધરાવે. ઓકે. મારો એક જ સન છે, હું રિટાયરમેન્ટ થઈ જવા માંગુ છું, અને મારા સન ને અહીંયા બિઝનેસ કરી શકે ખરો? આપણે આપણે સમસ્યાનું માર્ગદર્શન મેળવીએ. જરૂરથી. આપનો સન છે બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે, તો જો એની જોડે ગ્રીન વિઝા હોય તો ઇઝ અ ફોરેન મીન્સ NRIs નથી અને ફોરેન જો જે રહીશ કહેવાય, પરંતુ એ આપનો અહીંયાથી બિઝનેસ રન કરી શકે. અહીંયા જે ઇન્કમ ટેક્સના કાયદાની જે જોગવાઈ છે મુજબ ટેક્સ ભરવો પડે, અને આપનો જે મેઇન પ્રશ્ન છે કે બિઝનેસ હેન્ડલ કરી શકે કે ના કરી શકે, જરૂરથી એના નામે આપ એનો બિઝનેસ અહીંયા કરી શકો છો, એમાં કોઈ બાધ્ય નથી. આપે હમણાં જણાવ્યું કે બાળકની ફી ભરવાની હોય તો એ 1 લાખની મર્યાદામાં કલમ 80C હેઠળ બાદ મળે છે, એ સિવાયના અન્ય કયા રોકાણો છે જે બાદ મળે? જરૂરથી. એક બેંક ડિપોઝિટ છે કે 5 વર્ષની બેંક ડિપોઝિટ તમે કરો અને એ તમે વિડ્રોલ ના કરો તો એ પણ તમને 80C હેઠળ બાદ મળે છે. આ એક સરસ પ્રોવિઝન આપ્યું છે. ત્યારબાદ પોસ્ટ ઓફિસની જે અમુક NSC છે, સેવિંગ સ્કીમ્સ છે, એ પણ 80C હેઠળ તમને બાદ મળે. ત્યારબાદ PPFમાં તમે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરો એ પણ તમને 80C માંથી બાદ મળે છે. પેન્શન ફંડ હોય તો પણ 80C માંથી બાદ મળે છે. આમ ઘણી એ મિસ ઇન્વેસ્ટમેન્ટની મોટી લિસ્ટ છે કે જે 80C હેઠળ તમે બાદ મળી અને કર કપાતનો લાભ લઈ શકો છો. તો કરદાતાએ પોતાના ઇન્વેસ્ટમેન્ટનું અને આવક અને ખર્ચનું આયોજન કરતી વખતે આ બધી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી એ પોતાનો મહત્તમ ટેક્સ બચાવી શકે. અન્ય એક દર્શક મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, શું નામ છે આપનું? રાજેશ. રાજેશભાઈ, કયા સ્થાનેથી આપ બોલો છો? જૂનાગઢથી બોલું. અચ્છા, આપનો પ્રશ્ન જણાવશો? મારો પ્રશ્ન એ છે કે આપણે મજૂર વર્ગ હોય. હા બોલો.
મજૂર વર્ગ હોય તો એના પૈસા કેટલા બેંકમાં હોય ત્યાં સુધી ટેક્સ ન લાગે, કેટલા હોય તો ટેક્સ લાગે? પાન કાર્ડ છે, આઈટી રિટર્ન ફાઇલ કરો છો? હા, પાન કાર્ડ મેં હમણાં કઢાવ્યું, પણ બેંકમાં જયારે દેવા ગઈ ત્યારે એમ કીધું કે જયારે બેંકમાંથી કાગળ આપે ત્યારે પછી પાન કાર્ડ આપવાનું હોય, એટલે હું મજૂર માણસ છું. અચ્છા, અને તમારી આવક કેટલી છે? આવક તો અમે મજૂર માણસ નહીં, પણ ભાગ્યને વાવીએ એટલે એમાં જે પૈસા આવતા હોય એમ બેંકમાં જમા કરતા હોય છે, એટલે એના હિસાબે કેટલા પૈસા હોય તો આપણે ટેક્સ લાગે. આપણા દેશમાં બહુ મોટો વર્ગ સંગઠિત અને બિન સંગઠિત શ્રમિકોનો છે, તો એમના માટે શું જોગવાઈ છે? પાન કાર્ડ પણ ધરાવે છે, જાગૃત નાગરિક છે. જરૂરથી આપ મી સામાજિક ઇન્કમ ટેક્સની જે વિવિધ જોગવાઈ આપી છે, સ્લેબ આપે છે ડિડક્શનના, કે આપ આપના એક કેસની અંદર 2 લાખ રૂપિયા સુધી આપ કોઈ મીન્સ ઇન્કમ ધરાવતા હો તો આપે કોઈ ટેક્સ ભરવાનો નથી, અને જો આપની ઉંમર 60 વર્ષથી ઉપર હોય તો 2.5 લાખ રૂપિયા સુધી આપે કોઈ ટેક્સ ભરવાનો નથી. એટલે સામાન્ય જોગમાં લગભગ 2 લાખ રૂપિયા સુધી આપની ઇન્કમ હોય તો આપે કોઈ પણ ટેક્સ ભરવાનો નથી, ભલે એ તમે લઈ અને બેંકમાં ભરાવી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી થવાનો તમને. અન્ય એક દર્શક મિત્રનો પ્રશ્ન લઈએ. હા, વેલકમ. હેલો. હાજી, હું અમદાવાદથી બોલું છું. શું નામ છે આપનું? નલિનભાઈ. હાજી બોલો. હા, એમના પ્રશ્ન સાથે ફરી આપણે કનેક્ટ થઈએ છીએ. આપે જણાવ્યું કે પરિવારમાં બાળકના અભ્યાસની ફી અને એ જ રીતે હોમ લોન એ એટીસી હેઠળ માન્ય રોકાણ છે, એમાં બાદ મળી શકે છે. એ સિવાયના કયા રોકાણો છે એકવાર આપણે દર્શકોને જણાવી દઈએ. જરૂરથી મિસ, આપે જે ડિસ્કશન કર્યું કે લગભગ બધી જાતના ઇન્વેસ્ટમેન્ટ એટીસીમાં આવરી લેવામાં આવ્યા છે, ધારો કે પોસ્ટ ઓફિસનું હોય, બેંકનું હોય, અને એ જે તમે સ્કૂલ ફીસ પણ આપો યા હોમ લોન આપો, એ ઘણી બધી જોગવાઈઓ એટીસીથી એટીયુની અંદર કરવામાં આવી છે. મુખ્યત્વે હું આપશ્રીને હોમ લોન બારામાં જણાવીશ કે જે હોમ લોનનું આપ જે પેમેન્ટ કરો છો એ વ્યાજ અને પ્રિન્સિપલ ટોટલ આપને એટીસીમાંથી બાદ મળે છે. તો કોઈ પણ હોમ લોનમાં પ્રવર્તે કે શા માટે લોન લેવી, પરંતુ આપ જો ધ્યાન રાખો અને લોન પે કરો 1 લાખ રૂપિયા સુધીની, અને આપ ટેક્સ સ્લેબમાં 20% બી ટેક્સ સ્લેબમાં આવતા હોય તો 20,000 રૂપિયાનું આપ સેવિંગ કરો છો. તેથી જરૂરથી હોમ લોન લઈને જ પોતાનું ઘર ખરીદવું જોઈએ, અગર પ્લાનિંગ થાય તો. બહુ મહત્વની જોગવાઈ છે. અન્ય કેટલીક જોગવાઈઓ વિશે આપણે એક બ્રેક પછી ચર્ચા કરીશું અને આપના પ્રશ્નોના ઉત્તરો પણ મેળવીશું. મળીએ છીએ બ્રેક પછી. રાજાણી અગરબત્તી, રાજાણી મસાલા. બસ પૂરી આટલું જ? એ તો વાવીએ, ઉલણીએ અને ખવડાવીએ, ઉપામીએ. છોડો આ ચરાવાની અને ખોરની મોકાળ, ભૂરીને આપો સાગરદાળ, પૌષ્ટિક ને સમતોલ તોય ઓછા મોલ. પણ પેઢીઓને જો તારવી હોય તો ઉત્તમ ઓલાદનો વિકલ્પ ના કોઈ. કૃત્રિમ બીજ દાન કરાવો, બેસ્ટ ક્વોલિટીનો સિમેન્ટ ડોઝ લાવો. દૂધસાગર ડેરીએ સ્થાપ્યું છે ભારતનું ટોચનું ગણાતું સિમેન્ટ સેન્ટર, જ્યાં ઉત્તમ નસલના પાડાનું સિમેન્ટ વૈજ્ઞાનિક ઢબે એકત્ર કરીને સાચવવામાં આવે છે. ટૂંકમાં સાગર દાણ વધારે દૂધ ઉત્પાદન અને સાગર સિમેન્ટ ડોઝ આપે ઉત્તમ ઓલાદ. જેવું વાવો એવું લણો મૈયા, બહેગી દૂધ કી નદિયા. પ્રોટીન, ફેટ્સ, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ થી ભરપૂર સમતોલ અને પૌષ્ટિક આહાર, નહીં નફો નહીં નુકસાનના ધોરણે સાગર દાણ અપનાવો અને સુખનો સાગર છલકાવો. ઇસ બાર તો નોકરી લગા દે પ્રભુ. ક્યા શ્રી મારુતિ કુરિયર સે એપ્લિકેશન ભેજી હૈ? નહીં પ્રભુ. ફિર તો પ્રભુ ભી કોઈ મદદ નહીં કર સકતે. શ્રી મારુતિ કુરિયર સર્વિસ, પ્રોમ્પ્ટ, ક્વિક એન્ડ રિલાયબલ. દુનિયા ભર મેં વૈજ્ઞાનિકો ને એક શોધ કિયા હૈ કે પહેલે 5 સાલ તક બચ્ચો કો ઉસકી માતૃભાષા મેં શિક્ષા ન દેના उसके साथ अन्याय. इट इज क्रुएलिटी इन्फ्लिक्टेड ऑन द चाइल्ड नॉट टू गिव हिम एजुकेशन इन मदर टंग. ટેક્સ ક્લિનિકમાં બ્રેક પછી આપનું સ્વાગત છે. મિત્રો, કરવેરાના યોગ્ય આયોજન અને ઇન્વેસ્ટમેન્ટના એવા આદર્શ આયોજન વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જેમાં કરદાતાએ ઓછામાં ઓછો ટેક્સ ભરવાનો થાય. એડવોકેટ નીતેશભાઈ, એક દર્શક સાથે આ બાબતે વાત કરીએ.
હા જી શું નામ છે હા હા હું સરદાર સરોવર નર્મદા નિગમમાં સર્વિસ કરું છું વર્ગ 3 માં જી 2010 માં 3000 રૂપિયા વધારે ટેક્સ ભરેલો હતો ઓકે એટલે મને ત્યાં રૂબરૂ બે કેટલી વખત જાઉં છું પણ પૈસા કઈ બેંકમાં જમા થતા નથી 3000 રૂપિયા છે ઓકે આપણે એડવોકેટ નિતેશભાઈને પૂછીએ કે આવા કેસમાં શું કરી શકાય જરૂરથી આપે જે મિસ ટેક્સ ભર્યો છે એ મિસ એ વધારે ભર્યો છે તો જરૂરથી આપને રિફંડ મળે પરંતુ એ જાણવું જરૂરી છે કે આપે આપના ઇન્કમ ટેક્સ રિટર્નમાં એ રિફંડ માંગ્યો છે કે નહીં ફક્ત ટેક્સ ભરવાથી જ એ રિફંડ મળી જાય એવું નથી આપે એમાં વ્યવસ્થિત બતાવવું પડે કે રિફંડ ઇટ ઇઝ અ રિફંડેબલ અને જો આપે રિફંડેબલ બતાવ્યું તો જરૂરથી આપને રિફંડ મળે અને જો ન મળે તો આપ ત્યાં એપ્લિકેશન કરી શકો છો અને એના માટે ખાસ આવકવેરા અધિકારીઓ દ્વારા ગ્રીવન્સની એપ્લિકેશન્સ લેવામાં આવે છે અને ગ્રીવન્સ આપ જો કરો તો આપનો જલ્દીથી ઉકેલ આવશે આપના રિફંડનો અન્ય એક કોલર સાથે વાત કરીએ જી શું નામ છે આપનું ઇમરાન ખાન ટીવીનું વોલ્યુમ ઓછું કરીને આપ મોટેથી જણાવશો આપ ક્યાંથી બોલો છો હું જૂનાગઢથી બોલું છું ઇમરાન ખાન હાજી ઇમરાનભાઈ આપનો પ્રશ્ન જણાવો મારો પ્રશ્ન એ છે હું આર્મીમાં સર્વિસ કરું છું જી અને વાર્ષિક સેલરી મારી 2.5 લાખ રૂપિયા છે ઓકે તો એમાં હું ટેક્સ કપાય એ આર્મીમાં સર્વિસ કરે છે અને 2.5 લાખ રૂપિયા જેવી એમની આવક છે વાર્ષિક જરૂરથી મિસ આર્મી જે છે આર્મીની જે ઇન્કમ છે ઓફિસર્સની ઇન્કમ છે એના ઘણા બધા આવકવેરાની જોગવાઈઓ આપવામાં આવે છે છતાં પણ જે આપની 2.5 લાખ છે સામાન્ય રહીશ તરીકે આપ 2 લાખ રૂપિયા સુધી એક્ઝેમ્પશન મેળવી શકો ત્યારબાદ જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ થયું હોય યા આપણું પીપીએફ કે કોઈ ડિડક્શન થયું હોય ગવર્મેન્ટ તરફથી એ આપને જરૂરથી જે કર્મચારી ફાળવવી બાદ મળશે તો આપનો આવકવેરાનો જે સ્લેબ છે 2 લાખનો રહેશે અને ત્યારબાદનું જે ડિડક્શન્સ છે એ અનુમાન કરીને પછી જ આપની ટેક્સેબલ ઇન્કમ નક્કી થાય તે જરૂરથી આપ એ કર કપાત કેટલી મળે ધ્યાનમાં લઈ ત્યારબાદ જ ટેક્સ માટે લાયબલ થો મિત્રો આપને પણ કોઈ સમસ્યા હોય તો આપ ટેક્સ વિશેનો પ્રશ્ન પૂછી શકો છો અને ગાઈડન્સ લઈ શકો છો એડવોકેટ નિતેશભાઈ આપણે હમણાં જ કલમ 80C હેઠળના માન્ય રોકાણો વિશે ચર્ચા કરી કે જેમાં ઇન્વેસ્ટ કરીને આપણે આપણો ટેક્સ બચાવી શકીએ તો હોમ લોનનું રીપેમેન્ટ કરવાનું હોય એ માટે શું જોગવાઈ છે હોમ લોનનું જે આપશ્રી દ્વારા કરદાતા દ્વારા જે રીપેમેન્ટ કરવામાં આવે એનું જે પ્રિન્સિપલ અને વ્યાજ એ બંને ટેક્સ ફ્રી છે અંડર સેક્શન 80Cમાં તો આપ જ્યારે હોમ લોન પે કરો અને એ જે હોમ લોનનું જે પેમેન્ટ્સ હોય જે ઇન્સ્ટોલમેન્ટ હોય છે આપ 80Cમાં બાદ લઈ શકો પરંતુ એક વાત જરૂરથી ધ્યાનમાં લેવી જો આપ હોમ લોન જે ભરો છો એનો અંડર સેક્શન 80Cમાં બેનિફિટ લો તો એ 5 વર્ષ સુધી જ્યારથી ખરીદ કરી હોય ત્યારથી 5 વર્ષમાં એનું હસ્તાંતર ન કરી શકો અને જો હસ્તાંતર કરવામાં આવે તો આપની જે કર કપાત છે એ જે તે હસ્તાંતર વર્ષની અંદર એ આપની ઇન્કમ ગણાશે અને એના ઉપર આપની ટેક્સ ભરવાની જવાબદારી આવશે ટેક્સ ક્લિનિકમાં એક દર્શક આપણી સાથે છે હેલો હેલો શું નામ છે આપનું ચતુરભાઈ ગોસ્વામી ચતુરભાઈ કયા ગામેથી બોલો છો બોપલ અમદાવાદ બોપલથી જી આપનો પ્રશ્ન હેલો આપનો પ્રશ્ન જણાવો મારા હાઉસિંગ લોન માટે છે મારું મકાન હાલ લોન છે ચાલુ છે હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ હા હવે મારે હાલ મકાન છે એ હાઉસિંગ લોન ચાલુ છે બરાબર હું સર્વિસ કરું છું જી મારો પ્રશ્ન એ છે કે મારું મકાન હાલ રિસેલ કરવું છે અને નવી લોન લેવાની છે પણ એ મકાન લીધા પછી મને ટેક્સ બેનિફિટમાં ફાયદો મળે કે ના મળે કેટલા વર્ષથી આપ લોન રીપેમેન્ટ કરો છો કેટલા એક્સ્ટ્રા મારી આવક થાય એમાંથી ચતુરભાઈ આપ કેટલા વર્ષથી લોન લીધેલી છે હાલના મકાન પર આ મકાનને લીધે મારે 4 વર્ષ થઈ ગયા છે મે 2008માં મારે લોન થઈ હતી ઓકે જરૂરથી એમનો એ જે પ્રશ્ન છે કે એક મકાન વેચી અને આપશ્રીને બીજું મકાન લેવું છે તો અને 4 વર્ષ થઈ ગયા છે તો આપ જે ઘર વેચો યા રહેઠાણું જે મકાન જે વેચો અને જો નવું મકાન લો તો એના ઉપર જે પણ તમને બેનિફિટ થવાનો છે એ લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનનું કોઈ મિસ જે ઇન્વેસ્ટમેન્ટ છે તમારે પાછું રેસિડેન્ટમાં કરવું હોય તો કોઈ પણ ટેક્સની લાયબિલિટી તમારી આવશે નહીં અને જે પણ પ્રોફિટ અને જે કેપિટલ છે એનું રીઇન્વેસ્ટમેન્ટ થશે એટલે આપ 3 વર્ષની અંદર એ વેચ્યાના 3 વર્ષની અંદર પણ આપ કોઈ મકાન લો પરચેસ કરો યા બનાવો તો આપે કોઈ ટેક્સ ભરવાનો આવશે નહીં હોમ લોન બાબતે આ ઘણી મહત્વની બાબત છે ધ્યાનમાં રાખવા જેવી છે દર્શકોએ અન્ય દર્શક સાથે વાત કરીએ જી શું નામ છે આપનું હેલો હા જી
મારે એમ કે ટેક્સનું રિટર્ન મેં ભરેલું છે અને ત્યાર પછી 16A ના સર્ટિફિકેટ આવ્યા છે, TDS સર્ટિફિકેટ. તો હવે મારે શું કરવું? જરૂરથી આ MS બહુ એક મૂંઝવતો પ્રશ્ન છે કે TDS ના જે છે સર્ટિફિકેટ બાદમાં આવે છે અને આપે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી દીધું છે, આપે રિફંડની માંગણી કરી નથી, તો મુખ્યત્વે જે તે વર્ષમાં જ આપે TDSની માંગણી કરો તો આપને લાયબલ છે. અધરવાઇઝ હવે પાછળથી આપે TDS બાદ ના લઈ શકો, કારણ કે એ જે TDS છે જે તે વર્ષમાં આપણે ડિમાન્ડ કર્યું તો આપણે રિફંડ થાય પછીથી ક્લેમ નથી કરી શકતા. આ ઇન્કમ ટેક્સની દ્રષ્ટિએ મહત્વનું છે કે જ્યારે પણ TDS તમારો કપાતો હોય એને ધ્યાનમાં રાખો અને TDS કપાતો હોય તમે રિફંડમાં મજરે લો. અધરવાઇઝ તમારી એ ઇન્કમ પણ એક્સ્ટ્રા ઇન્કમ ગણી અને IT ના જે ઓફિસર્સ છે એના ઉપર ટેક્સ લઈ શકે છે અને એમની ચાંપતી નજર TDS ડિડક્શન ઉપર હોય છે કે જ્યાંથી પણ ટેક્સ ડિડક્શન કપાયો હોય એ તમારી ઇન્કમમાંથી જ કપાયો હોય છે. અને જો તમે ઇન્કમ ના બતાવો અને એ એમને ધ્યાનમાં આવે તો જરૂરથી સ્ક્રુટનીના સંભવિત કેસો એના ઉપર જ રહેલા છે અને સ્ક્રુટનીની મિસ ચાન્સીસ રહેલા છે તમારા. સ્ક્રુટનીથી બચવા અને TDSના કપાયેલા નાણાં પરત મેળવવા કરદાતે જાગૃત રહેવું જરૂરી છે. અન્ય દર્શકો સાથે વાત કરીએ. હેલો, હાજી, શું નામ છે આપનું? ભાનુપ્રસાદ પી ઉપાધ્યાય. હાજી ભાનુપ્રસાદભાઈ, ક્યાંથી બોલો છો આપ? સાવરકુંડલાથી. અચ્છા, આપનો પ્રશ્ન જણાવશો? ભાનુપ્રસાદ પી ઉપાધ્યાય સાવરકુંડલાથી બોલું છું. શું પ્રશ્ન છે આપનો? મારી ઉંમર 72 વર્ષ છે. મેં મારું જૂનું મકાન 3.5 લાખ રૂપિયામાં વેચ્યું છે. ઓકે. અને મારું મકાન મેં 3.5 લાખમાં વેચ્યું અને મેં બીજું મકાન 2.5 લાખમાં લીધું છે. બરાબર. મારી ઉંમર 72 વર્ષની છે. મારો ધંધો ફોટોગ્રાફી છે. એમાં કોઈ દિવસ ઇન્કમ ભરાય એટલી ટેક્સ ભરાય એટલી આવક હોતી નથી ફોટોગ્રાફીમાં, સ્ટુડિયોમાં. બરાબર. એટલે હવે આ 1 લાખ રૂપિયાનો વધારો રહ્યો મારી આગળ, હવે આમાં મારે કોઈ ટેક્સ ભરવો પડે ખરો? ભાનુપ્રસાદભાઈને 1 લાખ રૂપિયા નફો થયો છે આ ટ્રાન્ઝેક્શનથી, તો એમાં કઈ ટેક્સેબલ ઇન્કમ ગણાય? ભાનુપ્રસાદજી, આપ સિનિયર સિટીઝનમાં આવો છો, 72 યર્સની એજ હોવાથી આપે 2.5 લાખ રૂપિયા સુધીનો કોઈ પણ વધારો હોય ત્યાં સુધી કોઈ ટેક્સ ભરવાનો નથી, તેથી આપે કોઈ પણ ટેક્સ ભરવાની લાયબિલિટી આવતી નથી આ ટ્રાન્ઝેક્શનની અંદર. અન્ય દર્શકો સાથે આપણે એક બ્રેક પછી વાત કરીશું. મિત્રો, મળીએ છીએ એક નાનકડા વિરામ પછી. આવી ગયો છે આપનો ઈ કૃષિ મિત્ર. કૃષિ, બાગાયત, પશુપાલન, ગ્રામ વિકાસને લગતી ફિલ્મોનો ખજાનો, એક જ પાક કે બાબતની સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી દર્શાવતી ફિલ્મ, આપને મનગમતી ખેતીને લગતી VCD મંગાવો ઘર બેઠા. આપ ફક્ત ફોન કરી આપનું સરનામું લખાવો, આપને ઘેર બેઠા જ મળી જશે એગ્રી મીડિયા VCD. એગ્રી મીડિયા ફિલ્મ બદલે જિંદગી આપની. હું બસ એટલું ઈચ્છું છું કે મારું બાળક શૈતાની કરે, બેઈમાની નહીં, ગલ્લો હંમેશા ભરેલો રહે પણ ઈમાનદારીના પૈસાથી. જો દરેક માં પોતાના બાળકને ચપટી ભરી ઈમાનદારી રોજ આપે તો દેશ તો ઈમાનદાર બનશે જ. આખરે અમે પણ દેશનું મીઠું ખાધું છે. ટાટા મીઠું, દેશનું મીઠું. વેલકમ ટેક્સ ક્લિનિકમાં. આપના પ્રશ્નોનું ગાઈડન્સ આપણે એડવોકેટ નીતેશભાઈ પાસેથી મેળવી રહ્યા છીએ. એડવોકેટ નીતેશભાઈ, એક દર્શક વાત કરવા ઈચ્છે છે. જી, આપનું નામ? એમનો પ્રશ્ન એવો છે કે 4 લાખ રૂપિયાની FD એમણે બેંકમાં રાખેલી છે અને એનું નિયમિત રીતે વ્યાજ એ મેળવે છે, તો એ વ્યાજની આવક પર ટેક્સ ભરવો પડે? જરૂરથી. આપે જે FD કરાવી છે 4 લાખ રૂપિયાની, એ જ્યારે આપે FD કરાવી હશે ત્યારે એ સેક્શન 80C બાદ મળે, જો એ 5 વર્ષની મુદતથી વધારે હોય તો. અને જે આપ સુધીનો જ્યાં સુધીનો સવાલ છે ઇન્ટરેસ્ટ ઇન્કમનો, તો ઇન્ટરેસ્ટ ઇન્કમ ઉપર આપની બેઝિક જે લિમિટ છે 2 લાખ રૂપિયા સુધી આપે કોઈ ટેક્સ ભરવાનો આવશો નહીં. પરંતુ જો 2 લાખ રૂપિયાથી વધારે હોય, એની દરેક જાતની ઇન્કમ આપના આવકના શીર્ષક હેઠળ ટોટલ ઇન્કમ 2 લાખ રૂપિયાથી વધારે થાય તો જ આપે ટેક્સ ભરવાનો છે. જો લગભગ 4 લાખ રૂપિયાના જે ઇન્ટરેસ્ટ હોય તો 8% ના હિસાબે
જે થતા હોય લગભગ 32,000 યા 40,000 ની વચ્ચે, તો એના ઉપર કોઈ ટેક્સ આવશે નહીં. પરંતુ આપની ટોટલ ઇન્કમ 2,00,000 રૂપિયાથી વધતી હશે તો આપ જરૂરથી ટેક્સ માટે લાયબલ થશો, ટેક્સ ભરવો પડશે. એક કોલર લાઈન પર છે. હેલો, આપનું નામ શું છે? હા, દમુબેન મારું નામ છે. દમુબેન, ક્યાંથી બોલો છો આપ? ઉનાથી બોલું છું સર. હા, આપનો પ્રશ્ન જણાવશો. મારો પ્રશ્ન એવું છે કે 9-10 માં મારું જે ટેક્સ કપાણું હતું, મારે ડીઓ છે ને, મને એની કોઈ જાણ નથી કરી. હવે અત્યારે છે ને, મને અત્યારે એનું કાગળિયું મળ્યું, તો એ ટેક્સ પાછો મારો મેળવવા માટે શું કરું? મેં રિટર્ન ફાઇલ કરી હતી તો મને ના પાડી દીધી કે આ તમને હવે મળશે નહીં, તો હવે મેળવવા માટે મારે શું કરવું? એમ આપ નોકરી કરો છો કે વ્યવસાય કરો છો? હું અત્યારે જીઆરએસ માં નોકરી કરું છું. બરાબર, આપની સમસ્યાનું માર્ગદર્શન મેળવીએ. એડવોકેટ નીતેશભાઈ, શું કરી શકાય? જરૂરથી આ ટીડીએસ ને લગતો જ પ્રશ્ન છે. આપે જે તે વર્ષમાં આપનો જે ટીડીએસ કપાયો છે એની ડિમાન્ડ કરી નથી અને રિફંડ લીધું નથી. આપ 2-3 વર્ષ પછી આપને આ રિફંડ મળ્યું છે, ટીડીએસ નું જે સર્ટિફિકેટ મળ્યું છે, તો જરૂરથી આ વર્ષની અંદર આપને એનો લાભ ન મળે તો આપ જરૂર આપના ડિપાર્ટમેન્ટને જાણ કરો. અને જો એ નવું કોઈ ટીડીએસ સર્ટિફિકેટ આ વર્ષનું આપશે તો જ આપને એનો લાભ મળશે. અન્યથા જે તે વર્ષમાં જ એનો લાભ લેવો પડે, અધરવાઇઝ એ લાભ આપે જતો કરવો પડે ટીડીએસ નો. અન્ય એક દર્શક ની સમસ્યા જોઈએ. હેલો. હા, વિશ્વ શેઠ બોલું છું અમદાવાદ થી. જી. હા, મારે પ્રશ્ન એ પૂછવાનો છે કે મારા મિસિસ એસબીઆઈ માં છે, આ ડિસેમ્બર માં રિટાયર થશે. ઓકે. હા, તો એને કમ્યુનિકેશન લે તો એ ટેક્સેબલ છે? શું લે તો ટેક્સેબલ છે? કમ્યુનિકેશન 1/3. મેડિકલ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ની ચુકવણી સંબંધી કેટલી કપાત મળતી હોય છે? જરૂરથી આવકવેરાના કાયદા હેઠળ સેક્શન 80D માં મેડિકલ ઇન્સ્યોરન્સ નું જે પ્રીમિયમ છે એ 15,000 રૂપિયા સુધી આપને બાદ મળે, અને જો સિનિયર સિટીઝન્સ નો કેસ હોય તો રૂપિયા 20,000 સુધી આપ બાદ લઈ શકો છો. એથી એટીસી નું 1,00,000 રૂપિયા ઉપરાંત 80D નું આ 15-20,000 રૂપિયાનું અલગ આપને કપાત બાલ મળશે. એટલે 3.25 લાખ રૂપિયા સુધી, 3,15,000 પણ ઇન્કમ હોય તો 2,00,000 નું સ્લેબ જાય અને 1,00,000 એટીસી જાય, અને ત્યાર ઉપરાંત 15,000 ઓર્ડિનરી કેસમાં અને 20,000 સિનિયર સિટીઝનના કેસમાં તમને બાદ મળશે. જે જરૂર એટીડી નું જે મિસ સેક્શન છે એ મેડિકલ ઇન્સ્યોરન્સ જે છે એને પ્રોત્સાહન આપવા લાયક છે અને એ આવકવેરાના કાયદામાં કર કપાત તરીકે બાદ આપવામાં આવે છે. આજના સમયમાં પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવા માટે, સારી ગુણવત્તાનું ઉચ્ચ શિક્ષણ આપવા માટે ઘણા મા બાપ એજ્યુકેશન લોન લેતા હોય છે. સંતાનોને વિદેશમાં ભણાવવા માટે પણ અભ્યાસ માટે લોન લેવામાં આવતી હોય છે, તો આના માટે શું જોગવાઈ છે? અંડર સેક્શન 80Eમાં આ જે આપની લોન છે ઉચ્ચ અભ્યાસ માટે જો લીધી હોય તો આવકવેરાના કાયદા હેઠળ એનું પ્રિન્સિપલ જે ચૂકવાય એના ઉપર કોઈ કપાત બાદ આપવામાં નહીં. પરંતુ જો એ વ્યાજ જે છે એ વ્યાજનું 80E હેઠળ 7 વર્ષ સુધી બાદ આપવામાં આવે, એની કોઈ લિમિટ પણ નથી, તો જરૂરથી ઉચ્ચ અભ્યાસ માટે જો લોન લેવામાં આવે તો કરનું યોગ્ય મિસ પ્લાનિંગ કરી શકો છો તમે, અને એ આવકવેરાના કાયદા હેઠળ બાદ લઈ શકો છો. તો જરૂરથી એ જો ઉચ્ચ શિક્ષણ માટે કોઈ પણ પતિ પત્ની પોતપોતાના મિસ લગ્ન સાથી માટે અથવા પોતાનો જે ડિપેન્ડન્ટ હોય એવા સન યા ડોટર માટે લઈ શકે છે અને 80E હેઠળ એના લાભ લઈ શકે છે. એડવોકેટ નીતેશભાઈ, આપે આજે દર્શકોને ઘણી ઉપયોગી માહિતી આપી, આપનો ખૂબ આભાર. મિત્રો, કરવેરાના આયોજન વિશે અને ટેક્સની બચત વિશે આ બધી માહિતી આપને આશા છે કે ઘણી ઉપયોગી થઈ હશે. આપને વધારે પ્રશ્નો હોય તો કાર્યક્રમના અંતે આવતું અમારો ફોન નંબર અને એડ્રેસ નોંધી આપ સંપર્ક કરી શકો છો. ટેક્સ ક્લિનિકમાં આગામી એપિસોડમાં ફરી મળીશું. આવજો. નિતેશ જૈન, 106 સાકાર 5 આશ્રમ રોડ, અમદાવાદ. ફોન નંબર 9426384120.